હલો મિત્રો, બધા મજામાં હશો? અહીંયા ટૂંક સમયમાં અત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા એક લાઇટ બિલ બનાવવામાં આવેલ છે. તો આ લાઇટ બિલ કેવી રીતના બન્યું એ મારો થોડોક પ્રશ્ન મૂંઝવતો હશે, કારણ કે લાઇટ બિલ રીડિંગ માટે કોઈ વ્યક્તિઓ આપણા ઘર સુધી બિલનું રીડિંગ વાંચવા માટે કોઈ આવેલ નથી, છતાં બિલ બનેલું છે. તો બિલ એ કેવી રીતના બન્યું છે એની સમજ તમને આપી દો. તો બિલ એ પાછલા ત્રણ બિલની એવરેજથી બનાવવામાં આવેલું છે. પાછલા ત્રણ બિલ જે છે એ પાછલા ત્રણ બિલમાં જેટલા યુનિટ ફર્યા હશે એ યુનિટને અઢીન એક એવરેજ બિલ બનાવવામાં આવેલું છે. હવે આ બિલ જેટલું હશે એ ભરી દેવું હિતાવહ છે, એટલા માટે કે પછી પાછળના જરા બે બિલો આવશે, માર્ચ એપ્રિલ પછી મે અને જૂન આવશે બે મહિનાનું, તો એ બિલ અને આગળનું બિલ બે ભેગું થાય તો તકલીફ ના પડે, એટલા માટે આ બિલ ભરવું હિતાવહ રહેશે. જો યુનિટ વધુ હશે, જેમાં જે બિલ જનરેટ થાય છે એ યુનિટના પ્રમાણમાં, જો બિલના રૂપિયા બિલ યુનિટ વધારે પડેલા હશે અને જો બિલ વધુ હશે તો તમે જેટલા ભર્યા છે એ બાદ થશે અને પછી બાકીનું એમાઉન્ટ એની અંદર તમારે ભરપાઈ કરવાની રહેશે. અને જો ઓછું હશે તો બાકીના જે પ્લસ વધતા હશે તમારા બિલમાં એડ થઈ જશે, એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો એ બિલ ઓનલાઈન મોબાઈલ થકી કેવી રીતે ભરી શકાય એના વિશે સમજીએ. તો સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલ ક્રોમમાં ગયા બાદ તમારી અંદર સર્ચ એન્જિન ગૂગલની અંદર DGBCL ટાઈપ કરો. DGBCL ટાઈપ કરો. ડિજિટલ ટાઈપ કરશો એટલે તમારી પાસે DGBCL લોગાસાનનું પહેલું જ જે આઇકન છે એના ઉપર ક્લિક કરો. એના ઉપર ક્લિક થાય એટલે પૂરી વેબસાઇટને ખુલવા દો. ત્યારબાદ એના ઉપર ઓનલાઈન પેમેન્ટ લખેલું છે એના ઉપર ક્લિક કરો. ઓનલાઈન પેમેન્ટ બાદ તમે જાઓ ક્વિક પેમેન્ટમાં, જ્યાં ક્વિક પેમેન્ટ ઓપ્શન આપ્યો છે ક્વિક પેમેન્ટમાં જો અહીંયા તમારા નીચેના ભાગમાં પેમેન્ટ ડિટેલ છે ત્યાં તમારો કન્ઝ્યુમર નંબર એટલે કે તમારો ગ્રાહક નંબર છે 11 નંબરનો એ નાખવાનો છે. એટલે તમે અહીંયા ગ્રાહક નંબર નાખશો એટલે તમારું જે બિલ છે એ બિલ તમને બતાવશે. હું અહીંયા મારો ગ્રાહક નંબર નાખું છું. જ્યાં સ્લેશ આપેલું છે એ સ્લેશ તમારે કાઢી નાખવાનું છે, એને ગણતરીમાં લેવાનું નથી, એટલે કે આડી લીટી જે કરેલી છે ને એ તમારે લેવાની નથી. એ કુલ 11 અંકનો તમારો ગ્રાહક નંબર આપેલો હશે. અહીં તમે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશો એટલે લોડિંગ થશે અને તમારો નામ સાથે કેટલી અમાઉન્ટ જે છે તે તમારી અહીંયા આવી જશે. બરાબર, મારી ઓલ જે અમાઉન્ટ છે અહીંયા તમને બતાવેલી છે. બરાબર છે, તો આ રીતના તમે બિલ ડેસ્ક પર જઈને એ અમાઉન્ટ તમે શું કરી શકો છો, ભરી શકો છો. ઓનલાઈન અહીંયા નીચેના ભાગમાં તમારી પાસે બિલ ડેસ્ક લખાઈને આવી જશે, એ બિલ ડેસ્ક ઉપર તમે ક્લિક કરશો એટલે સીધું તમે ડેબિટ કાર્ડથી અથવા ભીમ એપથી અથવા ફોનપે ગૂગલ પે જેના પર તમે ભરવું હોય એના પર તમે એને ભરી શકો છો. મારા ખ્યાલ મુજબ તમે ફોનપેથી ભરી શકો છો. બરાબર, અથવા તમે કોઈ યુપીઆઈ આઈડી આપશો તો તમે જે યુપીઆઈ આઈડી આપશો ગૂગલ પેનું કે ફોનપેનું આપશો તમે એનાથી એને ભરી શકશો. ઓકે, તો તમે આ રીતના આ માર્ચ અને એપ્રિલ મહિનાનું જે બિલ છે એ ભરી શકો છો. ઓકે.